सवाणी विद्या भवन हीराबाग ऑनलाइन एजुकेशन में आप सबनु हार्दिक स्वागत छे। धोरण चार विषय हिंदी आज नो आपणो टॉपिक छे हिंदी में गिनती 31 से 50 तक और निबंध भाग एटले के आज आपणे 31 थी 50 सुधीनी हिंदी में गिनती शीखवाना छीए अने निबंध भाग शीखवाना छीए। तो आपणे सौ प्रथम जोईशु गिनती। हिंदी में गिनती 31 से 50 तक। तो सौ प्रथम गुजराती अंक आपणे जोईशु, गुजराती अंक, त्यारबाद हिंदी अंक, त्यारबाद गुजराती शब्द अने छेले हिंदी शब्द। एटले के गुजराती अंक कई रीते लखाय एनी सामे तेनो हिंदी अंक कई रीते लखाय ते पछी गुजराती शब्द अने त्यार पछी हिंदी शब्द कई रीते लखाय ते रीते आपणे गिनती आजे शीखीशुं। तो सौ प्रथम 31 31 એટલે 3-1 હિન્દીમાં, ગુજરાતીમાં 31 અને હિન્દીમાં આપણે આ રીતે વંચાય ગિનતીમાં 31 યાની કે 31 એટલે હિન્દીમાં તમારે 31 લખવું હોય તો તમે 31 એવો શબ્દ લખી શકો છો। 32 3-2 આ રીતે હિન્દીમાં અંક 3 અને અંક 2 કરવાનો છે એટલે 32 થશે। ગુજરાતીમાં જોઈ લે 32 તેની જોડણી તમારે ખાસ યાદ રાખવાની છે અને 32 યાની કે હિન્દીમાં 32 કહેવાય છે। 32 ને હિન્દીમાં 32 વંચાય છે તો આપણે યાદ રાખવાનું છે। 33 33 33 33 યાની કે 33 એટલે કે 33 હિન્દીમાં આપણે 33 લખીએ છીએ। ત ઉપર બે માત્રા અને એક અનુસ્વાર અને બીજું કે તને દીર્ઘ ઈ આવશે એટલે કે તઈ તી સ। હિન્દીમાં કોઈ પણ શબ્દ તમે લખો ત્યારે ફક્ત તમારે એની જોડણી ખાસ ધ્યાન રાખવાની છે એટલે આપણે આમાં 33 ને લખશું કે 33। 3-4 34 34 ને હિન્દીમાં આ રીતે લખીશું 34 એટલે કે ચન 14 બે માત્રા એક અનુસ્વાર 14 તી સ 34 યાની કે 34। 35 35 ને આપણે હિન્દીમાં કહીશું 35 એટલે 35 બે માત્રા અને એક અનુસ્વાર 35 યાની કે 35। 36 36 ને આપણે હિન્દીમાં કહીશું 36 યાની કે 36। 37 37 37 મતલબ કે 37 સની ઉપર બે માત્રા અને એક અનુસ્વાર એટલે કે 37 ને હિન્દીમાં 37 વંચાશે। તમારે આમાં માત્રા અને અનુસ્વાર ખાસ યાદ રાખવાની છે। હવે આગળ 38 ને હિન્દીમાં 38 કહેવાશે। ડની નીચે મુક્તા બિંદી આવશે એટલે હિન્દીની અંદર તમે લખો છો ત્યારે તમારે ફક્ત જોડણી પહેલાં ખાસ જોવાની છે। 38 મીન્સ 38 ઉચ્ચાર સાથે યાદ રાખવાની છે। 38 ડની નીચે મુક્તા બિંદી આવશે એટલે કે 38નો હિન્દી શબ્દ 38 થશે। આગળ 39 ને હિન્દીમાં 39 કહેવાશે। 39 એટલે કે 39 ઘણા વખત આપણે શું કરીએ છીએ કે 39 બોલીએ છીએ એટલે હિન્દીમાં આપણે 39 લખી નાખીએ છીએ પણ એ શબ્દ તમારો ખોટો જ પડશે એટલે તમારે ખાસ જોઈ અને ધ્યાન રાખીને લખવાનું છે કે 39 ને હિન્દીમાં 39 કહેવાય 39। 40 ને હિન્દીમાં 40 જ કહેવાશે। આપણે ફરીથી એકવાર હિન્દી શબ્દનું વાંચન કરી લઈશું। 31 32 33 34 35 36 37 38 39 40। હવે આપણે જોઈ લઈશું ફરીથી ગિનતી 41 થી 50। તો 41 41 ને હિન્દીમાં 41 કહેવાય।
पहला में 31 अने आमा 41 એટલે આ તમારે ફક્ત બંને વચ્ચે જે તફાવત છે એને યાદ રાખવાનો છે 31 યાને કે 41 હતો 31 હતો અને અત્યારે તમારે 41 41 યાને કે 41 42 4 2 42 42 ને હિન્દીમાં કહેવાય છે 42 42 42 મતલબ કે 42 4 3 43 43 ને હિન્દીમાં 43 કહેવાશે તઈ ઉપર બે માત્રા અને એક અનુસ્વાર 43 44 4 4 44 44 ને હિન્દીમાં 44 કહેવાશે 44 યાને કે 44 45 4 5 45 45 ને હિન્દીમાં 45 કહેવાશે પ ઉપર બે માત્રા અને એક અનુસ્વાર એટલે કે 45 તમે જ્યારે બોલો છો 45 તો હિન્દીની અંદર તમારે 45 એમ શબ્દ વંચાશે 46 4 6 46 46 ને હિન્દીમાં 46 કહેવાશે 46 46 મતલબ 46 4 7 47 47 ને હિન્દીમાં 47 કહેવાશે 47 સ ઉપર બે માત્રા અને એક અનુસ્વાર એટલે કે 47 તો 47 ને હિન્દીમાં લખો એવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે 47 ની જગ્યા ઉપર 47 લખવાનું રહેશે 4 8 48 48 ને હિન્દીમાં 48 લખાશે ડ નીચે મુક્તા બિંદી 48 કારણ કે આ શબ્દો તો બંને સંબંધ બેસતા જ આવે છે એકબીજા સાથે એટલે તમને તરત આવડી જશે તો 48 મતલબ 48 4 9 49 49 ને હિન્દીમાં 49 કહેવાશે 49 મતલબ કે 49 હવે આમાં તમે ધ્યાન રાખજો 49 હિન્દી શબ્દ છે 49 ગુજરાતીમાં 49 અને હિન્દીમાં 49 5 0 50 50 ને હિન્દીમાં પણ 50 જ કહેવાશે એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે તો આ આપણી 41 થી 50 ગિનતી થઈ આપણે ફરીથી એકવાર હિન્દી શબ્દ ઉપર નજર મારી લઈશું 41 42 43 44 45 46 47 48 49 50 તો આ ગિનતીને તમારે યાદ રાખવાની છે અને તેનો વારંવાર મહાવરો કરવાનો છે હવે આપણે જોઈશું નિબંધ બાઘ બાઘ એક જંગલી જાનવર હે એટલે કે વાઘ એક જંગલી પ્રાણી છે અને તે જંગલોમાં જોવા મળે છે વહ સિંહ કી તરહ ભયાનક હોતા હે ભયાનક યાની કે એકદમ ડરાવણો હોય છે તે એકદમ ગુસ્સાવાળો હોય છે જેને જોતા જ આપણને ડર લાગી જાય છે તે એટલે કે તે સિંહની જેમ જ ખૂબ જ ગુસ્સાવાળો અને ડરામણો હોય છે એટલા માટે આપણે કહી શકીએ કે વહ સિંહ કી તરહ ભયાનક હોતા હે उसका शरीर लंबा और गठीला होता है એટલે કે તેનું શરીર લાંબુ અને ગઠીલા યાને કે ભરાવદાર તેનું શરીર લાંબુ અને ભરાવદાર હોય છે उसका शरीर लंबा और गठीला होता है उसकी पूंछ लंबी होती है એટલે કે તેની પૂંછડી ચિત્રમાં તમે જોઈ શકો છો તેની પૂંછડી લાંબી હોય છે ઉસકા રંગ ગહરા પીલા હોતા હે ઉસકા રંગ ગહરા પીલા હોતા હે એટલે કે તેનો રંગ ગહરા પીલા યાની કે ઘેરો પીળો અથવા તો ઘાટો પીળો હોય છે એટલે કે તેનો રંગ ઘેરો પીળો હોય છે ઠંડે પ્રદેશો મેં સફેદ બાઘ ભી
पाए जाते है एटले के ठंडा प्रदेशों नी अंदर सफेद वाघ पण जोवा मळे छे। मध्य प्रदेश नी अंदर विंध्याचल क्षेत्र में सफेद वाघ जोवा मळे छे, त्यां घणी वखत सफेद वाघना जोड़ा पण जोवा मळे छे। એટલે આપણે યાદ રાખવાનું છે કે ઠંડે પ્રદેશો મેં સફેદ બાઘ ભી પાયે જાતે હે। બાઘ કે શરીર પર કાલી ધારિયા હોતી હે, બાઘ કે શરીર પર કાલી ધારિયા હોતી હે, યાની કે વાઘના શરીર ઉપર કાળી ધારિયા યાની કે પટ્ટા, કાળા પટ્ટા હોય છે। वह अंधेरे में भी देख सकता है એટલે કે તે અંધારું હોય ત્યારે પણ જોઈ શકે છે। बाघ पानी में अच्छी तरह तैर सकता है એટલે કે बाघ पानी ની અંદર ખૂબ જ સારી રીતે સરળતાથી તરી શકે છે। बाघ मांसाहारी पशु है એટલે કે बाघ मांसाहारी प्राणी छे, ते बीजा तेनाथी नाना पक्षीओ होय छे तेनो शिकार करी अने तेने मारी अने तेने खाई जाय छे। एटला माटे आपणे याद राखवानुं छे के बाघ मांसाहारी पशु है। वह हिरण जैसे जंगली जानवरों का शिकार करता है, वह हिरण जैसे जंगली जानवरों का शिकार करता है એટલે કે તે હરણ જેવા જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે। તે હરણ જેવા બીજા ઘણા બધા પ્રાણીઓ જંગલમાં હોય છે તેનો શિકાર કરી અને તેને ખાઈ જાય છે। કભી કભી ઉસે જંગલ મેં શિકાર નહીં મિલતા, કભી કભી ઉસે જંગલ મેં શિકાર નહીં મિલતા, तब वह मानव बस्ती में पहुंच जाता है और नरभक्षी बन जाता है। एटले कि क्यारेक क्यारेक जेने ज्यारे तेने जंगलनी अंदर शिकार नथी मळतो त्यारे ते शुं करे छे के आजूबाजूना गामडाना विस्तार होय छे त्यां पहोंची जाय छे अने जे कोई माणस रस्तामां आवे छे तेनो ते पोतानो शिकार बनावी ले छे। एटले कि ते माणसने पोतानी झपेटमां लई ले छे अने ते તેને શિકાર તરીકે આરોગી લે છે। એટલે આપણે યાદ રાખવાનું છે કે કભી કભી ઉસે જંગલ મેં શિકાર નહીં મિલતા, તબ વહ માનવ બસ્તી મેં પહોંચ જાતા હૈ ઓર નર પક્ષી બન જાતા હૈ। બાઘ કી ખાલ બહુત કિંમતી હોતી હૈ, બાઘ કી ખાલ બહુત કિંમતી હોતી હૈ એટલે કે વાઘ, વાઘની ખાલ મતલબ કે ચામડી, વાઘની ચામડી ખૂબ જ કિંમતી હોય છે। પુરાને સમય મેં ઋષિ મુનિ બાઘ કી ખાલ પર બેઠ કર જપ તપ કરતે થે, પુરાને સમય મેં બાઘ કી ઋષિ મુનિ બાઘ કી ખાલ પર બેઠ કર જપ તપ કરતે થે એટલે કે પહેલાના સમયમાં ઋષિ મુનિઓ વાઘની ખાલ એટલે કે વાઘના ચામડા પર બેસીને જપ તપ કરે છે કરતા હતા એટલે કે વાઘના ચામડાનો તે લોકો આસન તરીકે ઉપયોગ કરતા હતા આ રીતે। આજ બાઘ કે ચમડે સે અનેક મૂલ્યવાન વસ્તુએ બનાઈ જાતી હે, આજ બાઘ કે ચમડે સે અનેક મૂલ્યવાન વસ્તુએ બનાઈ જાતી હે એટલે કે વાઘના ચામડામાંથી આજે પણ ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે એટલે કે ઘણી બધી વસ્તુઓ બજારમાં મળે પણ છે। એટલે કહ્યું છે કે બાઘ કે ચમડે સે અનેક મૂલ્યવાન વસ્તુએ બનાઈ જાતી હે, વાઘના બાઘ કી ખાલ સે ઢોલક ઓર તબલે બજાને કા જો ઉપર કા હિસ્સા હે વો ભી બનાયા જાતા હે જિસસે ધ્વનિ પ્રગટ હોતી હે ઇસલિયે। यह चमड़ा पाने के लिए बाघों का शिकार किया जाता है, यह चमड़ा पाने के लिए बाघों का शिकार किया जाता है एटले कि ए वाघनु चामड़ू मेळववा माटे वाघनु
શિકાર કરવામાં આવે છે. બાઘ કો હમ ચિડિયાઘર મે દેખ સકતે હૈ, એટલે કે વાઘને આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર જોઈ શકીએ છીએ. આપણે અહીંયા જ સુરતમાં સરથાણા જકાતનાકા પ્રાણી સંગ્રહાલય છે, તમે ઘણી વખત ત્યાં ગયા હશો એટલે ત્યાં તમે પાંજરાની અંદર પૂરેલા વાઘને પણ જોયો હશે. તો બાઘ કો હમ ચિડિયાઘર મે દેખ સકતે હૈ, બાઘ હમારા રાષ્ટ્રીય પશુ હૈ, બાઘ હમારા રાષ્ટ્રીય પશુ હૈ, એટલે કે વાઘ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે, નેશનલ એનિમલ ઓફ ટાઈગર, વાઘ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે. હવે આપણે આ નિબંધ જોઈ લીધો છે, તો એને ફકરવાઇઝ કઈ રીતે લખાય તે આપણે હવે જોઈશું, એટલે કે નિબંધ હિન્દી મેં કઈ રીતે લખાય તે આપણે જોઈ લઈશું ફકર પ્રમાણે. તો બાઘ સૌ પ્રથમ ફકરાની અંદર આપણે લખીશું કે બાઘ એક જંગલી જાનવર હૈ, બાઘ એક જંગલી જાનવર હૈ, વહ સિંહ કી તરહ ભયાનક હોતા હૈ, ઉસકા શરીર લંબા ઓર ગઠીલા હોતા હૈ, ઉસકા શરીર લંબા ઓર ગઠીલા હોતા હૈ, ઉસકી પૂંછ લંબી હોતી હૈ, ઉસકા રંગ ગહરા પીલા હોતા હૈ, ઉસકા રંગ ગહરા પીલા હોતા હૈ, ઠંડે પ્રદેશો મે સફેદ બાઘ ભી પાયે જાતે હૈ, ઠંડે પ્રદેશો મે સફેદ બાઘ ભી પાયે જાતે હૈ, બાઘ કે શરીર પર કાલી ધારિયા હોતી હૈ, વહ અંધેરે મે ભી દેખ સકતા હૈ, બાઘ પાણી મે અચ્છી તરહ તેર સકતા હૈ, બાઘ પાણી મે અચ્છી તરહ તેર સકતા હૈ. આપણે પ્રથમ ફકરાની અંદર લખીશું. હવે જોઈશું આપણે બીજો ફકરો. તો બાઘ માંસાહારી પશુ હૈ, બાઘ માંસાહારી પશુ હૈ, વહ હિરણ જૈસે જંગલી જાનવરો કા શિકાર કરતા હૈ, વહ હિરણ જૈસે જંગલી જાનવરો કા શિકાર કરતા હૈ, કભી કભી ઉસે જંગલ મે શિકાર નહીં મિલતા, તબ વહ માનવ બસ્તી મે પહોંચ જાતા હૈ ઓર નરભક્ષી બન જાતા હૈ, કભી કભી ઉસે જંગલ મે શિકાર નહીં મિલતા, તબ વહ માનવ બસ્તી મે પહોંચ જાતા હૈ ઓર નરભક્ષી બન જાતા હૈ. આગળ જોઈએ. બાઘ કી ખાલ બહુત કિંમતી હોતી હૈ, પુરાને સમય મે ઋષિ મુનિ બાઘ કી ખાલ પર બેઠ કર જપ તપ કરતે થે, આજ બાઘ કે ચમડે સે અનેક મૂલ્યવાન વસ્તુએ બનાઈ જાતી હૈ, યહ ચમડા પાને કે લીએ બાઘો કા શિકાર કિયા જાતા હૈ, બાઘ કો હમ ચિડિયાઘર મે દેખ સકતે હૈ, બાઘ કો હમ ચિડિયાઘર મે દેખ સકતે હૈ, બાઘ હમારા રાષ્ટ્રીય પશુ હૈ, બાઘ હમારા રાષ્ટ્રીય પશુ હૈ. હવે અહીંયા આપણો નિબંધ પૂરો થાય છે, તો એ નિબંધનો તમારે વારંવાર અભ્યાસ કરવાનો રહેશે. હવે આજે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ. તો હોમવર્ક ગિનતી 150 તક અભ્યાસ કરે, 150 તક ગિનતી કા અભ્યાસ કરે. થેન્ક યુ.